નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ધારવિયાશું મિત્રો આજે આપણે વાત કરવાની છે ઇન્ડિયન પોસ્ટની અંદર જે ભરતી આવેલી છે તેની અંદર તમે વધુ વધુ વીસ ગામ સિલેક્ટ કરી શકો છો કેટલા વીસ ગામ તો હવે એને કેવી રીતે સિલેક્ટ કરવા તે આપણે આજે વાત કરવાના છીએ તો આપણે તેની પહેલાં થોડીક ડિટેલમાં વાત કરી લઈ જે ડાક સેવકની ભરતી છે મિત્રો તેની અંદર કઈ કઈ જગ્યાએ છે તો કે ગુજરાત દીવ દમણ દાદરા નગર આવેલી ટોટલ આટલી જગ્યાએ એકી સાથે પોસ્ટ વિભાગની અંદર ભરતી આવેલી છે તેમાં પણ ખાસ કરીને ગુજરાતની અંદર ફોર્મ ભરવાની તારીખ કઈ છે તો કે એકવીસ બાર બે હજાર વીસ અને છેલ્લી તારીખ વીસ જાન્યુઆરી બે હજારને એકવીસ સુધી છે ટોટલ એક મહિનો આ ભરતી પ્રક્રિયા ચાલશે તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી અને ખૂબ જ સાવચેતીપૂર્વક ફોર્મ ભરવું જરૂરી છે હવે તમે જોયું હશે તમે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરતા હશો તો વધુમાં વધુ તમને પાંચ ગામ સિલેક્ટ કરવા દઈએ છે ટી ટાઈમ તો હવે તમારે તેનાથી વધુ સિલેક્ટ કરવા હોય તો કેવી રીતે કરવું તેના વિશે આપણે પૂરી વાત કરવાની છીએ તો વિડીયો છેલ્લે સુધી જોજો જેથી કરીને તમે પણ વીસ ગામ સિલેક્ટ કરી શકો તો તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો જે ભરતી પ્રક્રિયા છે ધોરણ દસ પાસ ઉપર છે તો ખાસ કરીને ગણિત અંગ્રેજી અને ભાષાનો સબ્જેક્ટ ગુજરાતી વિષય ફરજિયાત છે તેમજ કોમ્પ્યુટર અંગેની જાણકારી અંગેનું સર્ટી પણ ફરજિયાત છે તો આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની રહેશે હવે ફોર્મ ભરવા તો છે ત્યાં તમે કયા કયા સર્ટિફિકેટ જોશે ફોટો સહી આધાર કાર્ડ લાયકાત પરમાં માર્કશીટ જાતિનો દાખલો બેન્ક પાસબુક અને એન એલ આટલી વસ્તુ જોશે કઈ બે પોસ્ટ છે તો ગ્રામીણ ડાક જીડીએસ અને બ્રાન્ચ પોસ્ટ માસ્ટર બીપીએમ આસિસન્ટ બ્રાન્ચ મોસ્ટર મતલબ એ એમ પી ટોટલ બે જગ્યા છે બે પોસ્ટ છે બે ટાઈપ્સ ઓફ બે પોસ્ટ છે જગ્યા તો ઘણી બધી છે અને ચલણ શું છે વિદ્યાર્થી વિદ્ય સો રૂપિયા છે ઓપોન ઓબીસી ને ઈડબ્લ્યુસ માટે તો આજે આપણે આટલી વસ્તુ જોઈ હવે બે કેવી રીતે સિલેક્ટ કરવું તમારે વીસ ગામ તો વિદ્યાર્થી મિત્રો તમારે વીસ ગામ સિલેક્ટ કરવા માટે શું કરવાનું છે પોસ્ટ ભરતીમાં કુલ વીસ ગામ સિલેક્શન કરી શકો છો કેવી રીતે પહેલાં તમે જોયું હશે પાંચ ગામ સિલેક્ટ કર્યા પછી તમારે શું કરવાનું રહેશે લોગઆઉટ કરવાનું શું કરવાનું લોગઆઉટ લોગઆઉટ કરીને તમે ફરી લોગિન કરી શકશો લોગિન કરીને ફરી તમે પાંચ ગામ સિલેક્ટ કરી શકો છો તો ટોટલ તમે ચાર વખત લોગઆઉટ અને લોગિન લોગઆઉટ અને લોગિન થઈને તમે ટોટલ વીસ ગામ સિલેક્ટ કરી શકો છો તો આજના વિડીયોની મેઇન ખાસિયત હતી કેવી રીતે વીસ ગામ સિલેક્ટ કરવા તો ખાસ કરીને ખૂબ જ એવી ઇન્ફોર્મેશન મળી રહી છે તો તમે પણ આ આઈડિયા અપનાવી શકો છો અને બેસ્ટ ટ્રાય કરી શકો છો જેથી કરીને બધા વિદ્યાર્થી મિત્રોનો ચાન્સ લાગી જાય વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં